નમસ્તે બાળકો ઓગસ્ટ માસમાં ઘરે શીખીએ પ્રવૃત્તિ ધોરણ બે પ્રવૃત્તિ એક એક ચકલી હવે અહીંયા એક સરસ મજાનું ગીત આપ્યું છે જેમાં આપણે અંકની ઓળખ કરીશું સાથે ગીત પણ ગાઈશું શરૂ કરીએ બાળકો એક એક ચકલી ચણતી ચકલી એકલી ચણતીતી ચણતીતી એક આવી ગઈ ને થઈ ગઈ બે એક આવી ગઈ ને થઈ ગઈ બે એક બે 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 ચકલીઓ ચણતીતી ચણતીતી એક આવી ગઈ ને થઈ ગઈ ત્રણ એક બે ત્રણ 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 ચક્કલીઓ ચણતી તી ચણતી તી એક આવી ગઈ ને થઈ ગઈ ચાર એક બે ત્રણ ચાર 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 ચક્કલીઓ ચણતી તી ચણતી તી એક આવી ગઈ ને થઈ ગઈ પાંચ એક બે ત્રણ ચાર પાંચ 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 ચક્કલીઓ ચણતી તી ચણતી તી ઘઉંના દાણા ગણતી તી ગણતી તી ગણતી ને ભણતી તી ભણતી તી પાંચ પાંચ ચક્કલીઓ ચણતી તી ચણતી તી ચણતી ચકલીઓ ચણતી તી ચણતી તી તો મિત્રો અહીંયા ચકલીઓ ની વાત હતી કે ચકલીઓ દાણા ચણતી તી હસતી હતી ભણતી હતી ગણતી હતી તમને મજા આવી ને હા ચાલો તો આપણને અહીંયા ખ્યાલ આવી ગયો કે ત્રણ હોય એમાં એક ઉમેરીએ ચાર થાય ચાર હોય એમાં એક ઉમેરીએ પાંચ થાય ચાલો તો આપણે હવે નવી પ્રવૃત્તિ એટલે કે કામગીરી મરઘીની વાર્તા સાંભળવાના છીએ હા અને આ વાર્તામાં આપણે સમજવાના છીએ કે ખેતરમાં વાવણીથી માંડીને લણણી સુધી અને ઘરે ઘઉં દળાવી રોટલી બનાવવા સુધીની પ્રક્રિયા આપણને મરઘીબેન સમજાવવાના છે સાંભળજો બરાબર એક મરઘી કર્મી તેનું નામ પક 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 કામ કરે ચકાચક એને જડ્યો ઘઉંનો દાણો પક 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 એ ઘઉનો દાણો લઈ તેના મિત્રો પાસે ગઈ તેણે પૂછ્યું આ ઘઉંનો દાણો કોણ વાવશે કૂતરો કહે બહુ હું નહીં વાવું બિલ્લી કહે હું નહીં વાવું વાંદરો કહે હુપ હું નહીં વાવું મોર કહે તે હું નહીં વાવું તો મરઘી કહે હું વાવીશ પક પક મરઘીએ દાણો વાવ્યો દાણામાં અંકુર ફૂટ્યો અંકુર વધીને છોડ થયો છોડ પર લીલા લીલા પાંદડા આવ્યા સૂરજનો તડકો એ જોવા રોજ આવે છોડ ધીમે ધીમે મોટો થયો અને એને માથે ઊંભ્યો આવી ઘઉં પાક્યા એટલે મરઘી તેના મિત્રોને પૂછવા ગઈ મરઘી કહે હવે આ ઘઉં લણશે કોણ કૂતરો કહે હું નહીં લણું બિલાડી કહે હું નહીં લણું વાંદરો કહે હું નહીં લણું મોરલો કહે હું પણ નહીં લણું મરઘી કહે તો પછી હું લણીશ પક 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 મરઘીએ ઘઉં લણી લીધા હવે ઘઉં જોડવાના હતા મરઘીએ બધા મિત્રોને પૂછ્યું બધાએ કહ્યું અમે નહીં જોડીએ મરઘી કહે તો હું જોડું છું પક પક મરઘીને દાણા જોડ્યા હવે આ જે ઘઉં હતા એ દળાવવા ઘંટીએ કોણ જશે તો મરઘીએ બધા મિત્રોને પૂછ્યું કૂતરો કહે હું નહીં જાઉં બિલાડી વાંદરો મોર બધાએ ના પાડી મરઘી કહે પગ મરઘી ઘઉં લાવી હવે ચારેય મિત્રોને હવે આ લોટની રોટલી કોણ બનાવશે ચારેય ના પાડી મરઘી કહે તો હું બનાવીશ પક પક મરઘીએ લોટ બાંધ્યો રોટલી વણી રોટલી શેકી ઘી લગાવ્યું તેને થાળીમાં મૂકી હવે ચારેય મિત્રોને ગરમ ગરમ રોટલીની સુગંધ આવી મોંમાં પાણી છૂટ્યા ચારેય મિત્રો રોટલી પાસે પહોંચી ગયા મરઘી તો જોઈ જ રહી બાળકો આ પાંચેય મિત્રો રોટલી ખાવા તૈયાર છે તમને શું લાગે છે આ રોટલી કોણે ખાવી જોઈએ આ વાર્તા બાળકને આવડી જાય ને ત્યારે વાલી તરીકે તમારે આ જે વાર્તા છે એની પાસેથી સાંભળવાની છે અને બાળકો તમે પણ સાંભળો તમારે પણ આ વાર્તા જાતે તૈયાર કરવાની છે અને સાંભળાવવાની છે હવે હું એક પ્રશ્ન પૂછું મિત્રો કે તમે આ જે પાંચ મિત્રો હતા એ પાંચ મિત્રોમાંથી તમને રોટલી જે છે એ કોને ખાવી જોઈએ તો તમે તરત જ કહેશો મરઘીબહેની કારણ કે એમણે જ મહેનત કરી છે બીજ વાવ્યા એમાંથી બીજ અંકુર્ણ થયા લણણી એમણે કરી પછી જોડવાનું પ્રક્રિયા કરી એમણે દાણા છૂટા પાડી આ પ્રવૃત્તિમાં અહીંયા દેખાડેલું છે ત્યારબાદ એમને દળવાનો હતો જે લોટ લોટ કાઢવાનો હતો અને પછી રોટલી બનાવવાના બધા જ કાર્યો કોણે કર્યા મરઘીબહેને બરાબર તો એમને જ રોટલી ખાવી જોઈએ ને હા તો ખ્યાલ આવી ગયો ને મિત્રો તમને આ વાર્તામાં હા હવે આપણે જે છે ચડીએ ઉતરીએ હા ખૂબ સરસ મજાની છે એક પાસો અને કુકરીઓ તમે અગાઉની પ્રવૃત્તિમાં પણ શીખી ગયા છો અહીંયા તમારે એકાવન થી સો સુધીના અંકો શીખવાના છે હવે જો સીડી આવે ને તો તમારે ઉપર ચડવાનું અને દોરી આવે તો લટકીને નીચે ઉતરી જવાનું

પાસો છે એનો પાસાની જગ્યા પૂરી શકો છો અને એ રીતે તમે આગળ વધી શકો છો આમાં તમને એકાવનથી થી સો એ અંકમાં અને શબ્દોમાં છે એ ઓળખવાનો મહાવરો થશે આ પ્રવૃત્તિથી રમવાનો રમવાનું થઈ જશે પ્રવૃત્તિ ચાર છે દસ દસના ના જૂથની ગણતરી આમાં તમારે બાળકો શું જોઈશે તો કે સો નંગ દિવાસળી એટલે બે ત્રણ પેટી હોય દિવાસળીની તો થઈ રહેશે બરાબર અને નવ ન જે નંગ છે રબર બેન્ડ એટલે કે રબર જોઈશે ચાલો તો આમાં શું કરવાનું છે એ તમને કહો બાળકો તમારે દસ દસ દિવાસળીનું ગ્રુપ એટલે કે જૂથ બનાવવાનું છે અને પછી એને તમારે આ જે રબર બેન્ડ છે રબરથી એને ગ્રુપ ગ્રુપ છે એ જોડી દેવાનું છે એટલે એક જૂથ બની જશે દસ દસ દિવાસળીના એવા તમારે નવ જૂથ બનાવવાના છે અને દસ દિવાસળી કે નવ દિવાસળી અલગ રાખવાની છે બરાબર નવ દિવાસળીની જરૂર પડશે વધારાની હવે તમારે તમને હું એમ કહું કે ચાલો મને દસ દસ ના ત્રણ જૂથ આપો તો તમે મને શું કરશો આવા ત્રણ જૂથ છે રબર બેન્ડ કારણ કે ત્રીસ દિવાસળી થશે એટલે હું તમને એમ કહું કે મને ચાલીસ દિવાસળી આપો તો તમે શું કરશો દસ દસ ના ચાર જૂથ આપી દેશો પણ જો હું બાવન દિવાસળી માંગું તો તમારે શું કરવો પડશે પાંચ પાંચ આખા આપવાના અને જે છૂટી દિવાસળી હશે એમાંથી કેટલી આપવાની રહેશે બે તો વાલી મિત્રો સાંભળતા હોય તો ખાસ આ પ્રવૃત્તિ કરાવશું જેથી કરીને બાળકોની દસ દસના જૂથની ગણતરીની સાથે અંક પણ ઓળખી શકશે અને એકથી સો સુધીનો આ પ્રકારનો બાળક જાતે મહાવરો પણ કરી શકશે એટલે માગીએ તેટલી આપણને દિવાસળી આપી શકશે તમે ફોટાની અંદર જોઈ શકો છો કે અહીંયા જૂથ બનાવેલા છે અને છૂટી દિવાસળી આપણે અલગ રાખવાની છે બાવીસ દિવાસળી માંગો એટલે બાળક આપણને બે જૂથ અને બે છૂટી દિવાસળી આપશે આ રીતે આપણે અહીંયા પ્રવૃત્તિ કરી શકીએ છીએ હવે અમે જુદા જુદા હા આ પ્રવૃત્તિથી ખૂબ સરસ બાળકો બે વસ્તુનું સરખામણી કરી શકે છે ઉદાહરણ તરીકે અહીંયા કાગળ અને ઈંટ રીંગણ અને બટેટું થાળી અને વેલણ આપણે લઈ શકે આ સિવાયની ઘણી બધી બીજી વસ્તુઓ પણ બાળકોને બે સાથે સાથે વસ્તુ બતાવવાની ફોટામાં બતાવેલી છે ચાલો થાળી અને વેલણ છે તો બાળકનાનો તફાવત જોવાનો કહેવાનો તો શું કહી શકશે બાળક કે ભાઈ થાળી છે શરૂઆતની અંદર એને ખ્યાલ ન આવે તો તમે પણ એને પ્રવૃત્તિ કરાવી શકો છો કે ભાઈ થાળી છે એ ધાતુમાંથી બનેલી છે વેલણ છે એ લાકડામાંથી બનેલું છે વેલણનો રંગ કાળો છે આનો રંગ છે એ સિલ્વર ટાઈપનો છે ત્યારબાદ આ જે થાળી છે એ વજનમાં ભારે હશે વેલણ છે એ હલકું છે થાળીનો ઉપયોગ આપણે વસ્તુ મૂકવા માટે કરીએ છીએ વેલણ છે એ રોટલી બનાવવા માટે કરીએ છીએ તો આવી રીતે આપણે જુદી જુદી આકાર રંગ હલકું બનાવટ શામાંથી છે એવી રીતે તમે જુદી જુદી પ્રવૃત્તિઓ કરી શકો છો જેમ કે કાગળ અને ઈંટ તો કાગળ છે એ વનસ્પતિમાંથી બને છે ઈંટ છે એ માટીમાંથી બને છે આવી રીતે તમે રીંગણ અને બટેટોનું પણ કહી શકો છો રીંગણ કેવા રંગનો હોય બટેટો કેવા રંગનો હોય કોણ ભારે હોઈ શકે છે કોણ હલકું હોઈ શકે છે એવી પ્રવૃત્તિ આપણે કરી શકીએ છીએ કાગળ હલકો હોય છે ઈંટ ભારે હોય છે કાગળ લખવામાં ઉપયોગી છે અને ઈટ છે એ ઈમારત બનાવવામાં દિવાલ બનાવવામાં ઉપયોગી છે આવી રીતે આપણે અઢળક પ્રવૃત્તિઓ બાળક પાસે કરાવી શકે છે મિત્રો અહીંયા આપણે એકથી પાંચ પ્રવૃત્તિ પૂરી કરી શકે છે બીજા ભાગની અંદર આપણે પ્રવૃત્તિ છથી આગળ વધીશું ફરી મળીશું